આજે આપણે વિડીયો લેક્ચર 5મું, એમાં તમારા બધાનું સ્વાગત છે. ચેપ્ટર છે પરમાણુ બંધારણ, સ્ટાન્ડર્ડ 11. હવે આ ક્વેશ્ચનમાં આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ બહુ સરસ ચર્ચા છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, તે કેવી રીતે બને છે. ખરેખર કહું છું, આ ક્વેશ્ચન આપણે એટલું ડીપ જઈશું અને અંદરની બારીકાઈઓને બારીકાઈથી સમજવી પડશે, કારણ કે બહુ સરસ ક્વેશ્ચન છે અને બિલકુલ સમજ ના પડે એવો ક્વેશ્ચન. જો આજે તમે મારા તરફ એટેન્ડન્સ ના કર્યું તો આ ક્વેશ્ચન તમારા મગજમાંથી જતો રહેશે, બરાબર બરાબર યાદ રહેશે નહીં. ઓકે, સમજવાની કોશિશ કરો. વિદ્યુત ચુંબકીય વિકિરણ, પહેલાં તો આ પોઈન્ટનો સમજવો પડશે. વિદ્યુત ચુંબકીય વિકિરણ આ ત્રણ શબ્દોનો જો એક વખત સમજ મેળવી લીધી તો ખરેખર કહું છું આ ક્વેશ્ચન સરળ થઈ જશે. હું તમને એક ઉદાહરણથી આપણે ચાલુ કરીએ, પહેલાં ક્વેશ્ચનની શરૂઆત કરીએ. માની લો કે આ સૂર્ય છે. શું છે? સૂર્ય. સૂર્યના કિરણો તમે જોયા છે ને કે નથી જોયા? સૂર્યના કિરણો કેવી રીતના આવતા હોય ધરતી ઉપર? તો એમ કહેવામાં આવે છે ડોટથી આવે છે, આમ ડેશ ડેશમાં આવતા હોય ને. રેડી? આ રીતના ડોટ આપણે નહીં કહેતા, ડોટ 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 એ રીતના. વરસાદનું, વરસાદ આવતો હોય તો વરસાદનું પાણી કેવી રીતના પડે? એક ટપકું પડી જાય, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે, એમ કિરણો પણ આ રીતના ગતિ કરે છે ડોટ ડોટ ડોટમાં, બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમજજો, એટલે આમને એમ કીધું કે આ ડોટમાં આવે તો દરેક ડોટને આપણે પકડી લો તમે, તો જોજો, સમજજો, એક આના અંદરથી તરંગ પસાર થઈ શકે. કાને ખબર પડે? એક શું પસાર થઈ શકે? તરંગ. અને એવું ને એવું બીજું તરંગ પણ પસાર થઈ શકે આના અંદરથી, જે બે રીતે ગતિ કરતું હોય. અને આ એમ કરતા કરતા કેવી રીતના ગતિ કરે છે? આમ સીધું ગતિ નહીં કરતું. કિરણની ગતિ કેવી હોય છે? આમ સીધી જ હોય છે. પણ આ અત્યારે જે સમજ્યા ગતિ એ કણ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? કણ સ્વરૂપ. પણ વૈજ્ઞાનિકોએ એમ કીધું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ છે એ શેનો બનેલો છે? તો કણ પ્રકૃતિનો છે જ. પણ બીજા વૈજ્ઞાનિક આવ્યો અને એક વૈજ્ઞાનિકે એમ કીધું કે જે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ એ ધરાવે છે. તરંગ એટલે શું? માની લો કે સૂર્યનું કિરણ છે એ આમ કરીને એક તરંગ છોડી દે તો એ તરંગ શું થાય? ધીમે ધીમે મોટો. તમે તરંગો જોયા છે? ધીમે ધીમે એ તરંગ મોટો થાય છે, બરાબર. પાણીના અંદર તમે એક પથ્થર નાખો તો ખબર, તરંગો ઉત્પન્ન થાય છે, એ દરેક કિનારા સુધી પહોંચી જાય. તો હું તમને એમ કહું છું, આ તરંગો આમ ઉત્પન્ન થઈ જાય અને આ તરંગ મોટો થઈ જાય તો બે મિનિટ માટે વિચારજો, પૃથ્વી સુધી પહોંચે કે ના પહોંચે? બોલો. હા, અહીંયા પૃથ્વી હોય તો પૃથ્વી, માની લો કે આ પૃથ્વી છે, તો પૃથ્વી સુધી આ તરંગ મોટો મોટો થઈ જાય તો આખા બોર્ડના આવરી લે. કહાની ખબર પડે છે અહીંયા સુધી? એટલે બે રીતના ગતિ છે. આના પણ આપણે એમ કહીએ કે ભાઈ આ એક બિંદુ ધારીએ, આ બીજું બિંદુ ધારીએ, આ ત્રીજું બિંદુ ધારીએ, તો તરંગમાંથી પણ આ પણ જે કિરણ આમ નીકળતું હશે, જે પૃથ્વી સુધી આવતું હશે, એમાં પણ બે ક્ષેત્રો જોવા મળેલા. એક આ ક્ષેત્ર અને એક બીજું આ ટાઈપનું આમથી આમ પસાર થતું ક્ષેત્ર, બરાબર. એટલે એમાં પણ બે ક્ષેત્રો નોંધ્યા હતા આ લોકોએ. એટલે પ્રકાશ જે છે એ કયા સ્વરૂપ ધરાવે છે? કોઈ કોઈ કયા પ્રકાશ કેવા સ્વરૂપ ધમનો છે? તો બે સ્વરૂપ. કયા કયા? કણ અને તરંગ સ્વરૂપ. કણમાં પણ ડોટ ડોટ ડોટમાં આગળ આવી શકે, તરંગમાં પણ આમ તરંગ મોટો થઈ જાય, મોટો થઈ જાય, મોટો થઈ જાય, શું થાય? પ્રસરી શકે આગળ. કહાની ખબર પડે છે અહીંયા સુધી? એટલે પ્રકાશના કેટલા સ્વરૂપો? બે. કયા કયા? કણ અને તરંગ. રેડી? અહીંયા સુધી ઓકે ચાલે છે? ઓકે. હવે સમજજો, અહીંયા સુધીનો જો ખ્યાલ આવી ગયો હોય તો હવે હું તમને આજે બે તરંગો અલગ કેમ પડે છે, હું તમને એક મસ્ત ઉદાહરણ આપું કે બે તરંગોને અલગ કેવી રીતના. માની લો એક સાપ છે. તમે પેલી ઈયળ જોઈ છે, ઈયળ અને સાપ. ઈયળ કેવી રીતના ગતિ કરે? એ આમ જતી હશે, પછી આમ અધ્ધર થશે, પછી આમ નીચી આવશે, પછી આમ અધ્ધર થશે, પછી આમ નીચી આવશે, પછી આમ અધ્ધર થશે, પછી આમ નીચી આવશે, જોઈ છે. અને સાપ કેવી રીતના ગતિ કરે? આમથી આમ પ્રસરો. રેડી? હવે જોજો, આ ઈયળની ગતિ છે. એ નીચે ગઈ, પછી અધ્ધર, પછી નીચે, પછી અધ્ધર. અને પેલી ગતિ સાપ જેવી નહીં લાગતી આમથી આમ જે? એટલે એક એવું છે કે આર્ય સમતલને પકડીને, એટલે આપણે જમીનના સમતલ, આમથી આમ, આમથી આમ. બીજું આમ ઊભા સમતલને પકડે, દાખલા તરીકે આર્ય સમતલ પકડ્યું તો આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ જઈએ કે ના જઈ શકે? હું બોલું એમાં ખબર પડે છે?
રેડી? એક કયા સમતલને પકડે છે? તો દિવાલના સમતલને. આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ ગતિ કર, પેલી ઈયળની ગતિ મેં કીધું એ, રેડી? અને બીજી કઈ ગતિ છે? તો બીજી ગતિ કઈ છે? તો આમ 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 સાપ ચાલે ને, બરાબર? તો એ ગતિ. તો અહીંયા એમ કહે છે આ બે ગતિ કરતો કોઈ પણ પદાર્થ આગળ પ્રસરી શકે ના પ્રસરી શકે. તમે વિચારજો, ઈયળ છે આમ જઈ અધ્ધર જઈ, પછી આમ નીચી જઈ, પાછી અધ્ધર જઈ, પછી નીચી, તો એમ કરીને ક્યાં જાય? આગળ જ જવાની છે. સાપે આમ ગતિ કરતો ક્યાં જાય? તો આગળ જ જવાનું છે. તો માટે કીધું કે આ કોઈ પ્રકાશનું કિરણ હોય તો એ બે ગતિઓમાં આગળ વધી શકે છે. એટલે એક ક્ષેત્રને એમને નામ આપી દીધું વિદ્યુત અને બીજા ક્ષેત્રને નામ આપી દીધું ચુંબક. હવે બે મિનિટ માટે ખરેખર આ ક્વેશ્ચન એટલો અદ્ભુત છે, ના પૂછો. હવે પ્રકાશ ક્યાં પડતો હોય? તો વિશ્વના દરેક પદાર્થ ઉપર. હવે હું એમ કહું કે પૃથ્વી ઉપર પડતો હોય તો પૃથ્વીમાં જેટલી ધાતુઓ છે એ ધાતુઓ કે અધાતુઓ શેનું શોષણ કરે? પ્રકાશનું શોષણ કરે. હવે જો પ્રકાશનું એને શોષણ કરે તો એના અંદર આવતા ગુણધર્મો કેવા હોય? તો પ્રકાશના જ હોય. હું તમને એમ કહું કે તમે માની લો કે દાબેલીને પકોડી ખાધી હોય, બરાબર, અને પછી તમારા અંદરથી નીકળો તો કદી દાબેલીને પકોડી ખાધી હોય તો માની લો કે કોઈ બીજું કોઈ આવવાનું છે ટેસ્ટિંગમાં, ઇડલી અંદર ઇડલીનું કોઈ આવવાનું છે ના, બહાર નીકળશે, શું નીકળશે? હા, સ્વરૂપ બદલાઈ જાય બેન, સ્વરૂપથી નહીં મતલબ, પણ જે ખાધ્યું હોય એ જ બહાર નીકળે ને. તો હું એમ જ કહું છું પદાર્થોએ જે શોષ્યું હોય એ શું કરે? બહાર કાઢ. રેડી? તો બહાર કાઢ. એ વખત બહુ ડીપમાં સમજવું પડશે આ ક્વેશ્ચન. હું તમને અહીંયા કહેવા એવું માગું છું કે આ પ્રકાશ માની લો કે એફી ઉપર પડ્યો, લોખંડના ટુકડા ઉપર. કોના ઉપર પડ્યો? લોખંડના ટુકડા ઉપર. લોખંડના ટુકડા ઉપર પડ્યો તો લોખંડનો ટુકડાના અંદર શું હોય? તો માની લો કે આ લોખંડ એફીનો ટુકડો છે, એના અંદર એનો પરમાણુ હોય. રેડી? તો એ પરમાણુનો કેન્દ્ર અને એના આજુબાજુમાં ઇલેક્ટ્રોન. તો આ એફી ઉપર પ્રકાશ પડ્યો હોય તો એફીના પરમાણુએ શેનું શોષણ કર્યું હોય? પ્રકાશનું શોષણ કર્યું હોય. રેડી? હવે બે મિનિટ માટે અહીંયા આપજો. માની લો કે આ એનો ઇલેક્ટ્રોન છે. કોનો? એફીનો ઇલેક્ટ્રોન છે. એના ઉપર શું પડ્યું? પ્રકાશ પડ્યો. જેવો પ્રકાશ પડ્યો તરત ઇલેક્ટ્રોને શેનું શોષણ કર્યું હોય? પ્રકાશનું શોષણ કર્યું. પ્રકાશ ત્યાંનો બનેલો છે વિદ્યુત અને ચુંબકીય વિકિરણનું. રેડી? બે ક્ષેત્રો છે પ્રકાશમાં. આ પ્રકાશનું કિરણ જ છે. આ શું છે? પ્રકાશ. પ્રકાશનું જે કિરણ છે એટલે આ પ્રકાશનું નામ આપ્યું. શું નામ આપ્યું? વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો ધરાવે છે એટલે શું નામ આપ્યું? વિદ્યુત ચુંબકીય વિકિરણ. જોજો શબ્દને સમજો. વિદ્યુત ચુંબકીય વિકિરણ. શબ્દને સમજો. વિદ્યુત ક્ષેત્ર એ ધરાવે છે પ્રકાશ અને ચુંબકીય ક્ષેત્ર એ ધરાવે છે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એક છે ના, જુદા જુદા છે. રેડી? તો વિવિધ, વિવિધ ના કહેવાય એને? શું કહેવાય? વિવિધ. અને કિરણનો શું કહો? પ્રકાશ ના કહો તમે? તો શબ્દને ભેગા કરજો. કિરણ જે છે એ વિવિધ ક્ષેત્રો ધરાવે છે. કયા કયા? ચુંબક અને વિદ્યુત. તો પ્રકાશને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ. કિરણ ખરું? પ્રકાશ શું છે? કિરણ ખરું? કિરણમાં ખબર પડે કિરણ ખરું. કેટલા ક્ષેત્રો છે? બે ક્ષેત્રો, એક વિદ્યુત ક્ષેત્ર, એક ચુંબકીય ક્ષેત્ર. રેડી? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કેવા થયા? વિવિધ થયા કે ના થયા? કેવા થયા? વિવિધ થયા. રેડી? તો વિવિધ ક્ષેત્રો થયા. ક્યાં થયા વિવિધ ક્ષેત્રો? તો કિરણના અંદર થયા. તો શું કહેવાય? પ્રકાશનું બીજું નામ આપવું હોય તો શું અપાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ. એટલે વિવિધ ક્ષેત્રો ધરાવતું કિરણ. રેડી? કે હજી લોચો નથી? હવે જે હતા તે આવી જાઓ. મેં તમને કીધું આ ઇલેક્ટ્રોન ઉપર પ્રકાશ પડ્યો તો પ્રકાશનું શોષણ કોને કર્યું? ઇલેક્ટ્રોને કર્યું. ઇલેક્ટ્રોન શોષણ કરતું, ઇલેક્ટ્રોન તમને કહું વાંદરા જેવો છે, સમજ પડી કે નહીં? એને જો થોડી તાકાત આપી દેવામાં આવે, હું તમને એમ કહું, માની લો કે તમારામાંથી એક જણના ભાઈ અચાનક ઉપરથી ભગવાન પ્રગટ થઈ જાય, જોરદાર તાકાત આપી દે, તો તમે શું કરો ખબર પડે છે? આવતો જતો બધાને ટપલીઓ મારતા ફરો, ખબર પડે? કેમ? તાકાત તમારા ભાઈ, ખબર પડી? હા, જેના ભાઈ તાકાત આવી જાય ને એ હાથમાં ના રહે. તમે આવા કેટલાય બધા ઉદાહરણ જોયા છે, બરાબર? જેના ભાઈ તાકાત હોય ને હનુમાન દાદા કોક જ હોય. રેડી?
બાકી જેના પાસે તાકાત આવી જાય હાથમાં રહે નહીં. તો ઇલેક્ટ્રોન ઉપર જો આ કિરણ પડે તો એના અંદર શું આવે? તાકાત આવે. હવે આવો અંદરા જેવો જપ, કોઈથી હોય કુદાકા મારે ખબર પડી, એટલે અહીંથી કૂદીને અહીંયા આવો, અહીંથી કૂદીને અહીંયા આવો, ત્યાંથી કૂદીને પાછી મોટી ઓર્બિટલમાં જાય. કહાની સમજો, બહુ બારી ગઈ. તો અહીંથી અહીંયા જઈ શકે, રેડી? તો આ બધા આમથી આમ બધા કૂદી શકે, રેડી? તો અહીંયા કૂદે છે. તો હવે બે મિનિટ માટે વિચારજો, આ જે અહીંથી ઇલેક્ટ્રોન હતો તાકાત એટલે કૂદીને અહીંયા જઈએ કે કૂદીને અહીંયા, કૂદીને અહીંયા, કૂદીને અહીંયા, ગમે ત્યાં જઈ શકે. તો હું આ રાઉન્ડ કાઢી નાખું, આ તરંગના રાઉન્ડ આપણે કાઢી નાખીએ તો આ ડોટ નહીં દેખાતા તમને? ઇલેક્ટ્રોન જે રીતના ગતિ કરે ડેશ ડેશ ડેશમાં, તો ડેશ ડેશ ડેશમાં ગતિ કોણ કરતું હતું? શરૂઆતમાં પ્રકાશ નતો કરતો, જેને કણ સ્વરૂપ કીધું હતું. તો અત્યારે ઇલેક્ટ્રોનનું કયું સ્વરૂપ થયું? આ કણ સ્વરૂપ આવ્યું. સમજો બારીકાઈથી, રેડી? પણ એવું એ કે છે ઇલેક્ટ્રોન તો કેવું ભ્રમણ કરે છે, આ કયું સ્વરૂપ થયું? કણ. હવે આ કણોને જોડીએ તો અંદરથી ક્ષેત્ર પસાર થાય, વિદ્યુત ક્ષેત્ર. બીજું કયું ક્ષેત્ર પસાર થાય? ચુંબકીય ક્ષેત્ર પસાર થાય, બે ક્ષેત્રો પસાર થાય. તો આને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. સમજ પડે છે? ક્યાં આવ્યો હું? પ્રકાશમાંથી સીધો પદાર્થમાં આવ્યો, રેડી? હવે જોજો આનું એ બીજું એક સ્વરૂપ, એક તો કણ સ્વરૂપ તો છે જ, બીજું કયું સ્વરૂપ છે? આ જે ઇલેક્ટ્રોન છે આમ ફરતો ફરતો કૂદે ને, ફરતો ફરતો આ ઓર્બિટલમાં આવે, ફરતો ફરતો આ ઓર્બિટલ, ફરતો ફરતો આ ઓર્બિટલમાં. હવે બધા જ આમ વિચારીએ તો એની તરંગ પ્રકૃતિ નહીં પાછી? કઈ પ્રકૃતિ? તરંગ. તરંગમાં એ કૂદીને જઈએ કે તો આ બે હું કોના જેવો? પ્રકાશ જેવો નહીં. પ્રકાશમાં બે સ્વરૂપ હતા, પહેલું કણ અને બીજું તરંગ. તો આના અંદર પહેલું કણ, બીજું તરંગ. તો આ પણ કોના જેવું ગતિ બતાવે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જેવું. એટલે પ્રત્યેક ધાતુના અંદર ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. સાબિત કર્યું મેં, જે ખાધ્યું એ જ બહાર નીકળે. સમજ્યા? જે ખાધ્યું શું નીકળે? બહાર નીકળે. ડીએનએ ટેસ્ટ કરાવો તો પકોડી અને દાબેલી જ ના જ હોય. કારણ કે તમે ખાધી એ છે તો કોઈ સિંગોળા તો નહીં નીકળવાના, કોઈ બીજું તો નહીં નીકળવાનું, બધા નીકળવાની ના નીકળે. જે ખાધી હોય એ જ બહાર નીકળે. તો પદાર્થો જે શોષ્યું હતું એ શું થશે? બહાર આવશે. સમજ પડે છે? એટલે તમે જુદા જુદા રંગના પદાર્થો જુઓ છો. સમજો બાબતને, એને શું શોષ્યું? વ્હાઇટ રંગનો પ્રકાશ જ શોષ્યો. વ્હાઇટ રંગના પ્રકાશમાં શું હોય? જાની વાલી પીનારા બધા કલર. તો જ્યારે બહાર ફેંક, કોઈ અહીંયાથી ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા આવ્યો એટલે આ જીવન હોય રહેશે? અહીંથી કૂદ્યો એટલે અહીંયા આજીવન રહેશે? ના. અહીંથી જ્યારે પાછો જતો હશે ત્યારે બહાર પ્રકાશ ફેંકશે પાછો. જે શોષ્યો છે એ પ્રકાશ શું કરશે? બહાર ફેંકશે. બહાર ફેંકશે તો એ તમારી આંખમાં જશે, તમારી આંખમાં જશે, તમારા આંખમાં દેખાશે કે આ કેવો પદાર્થ? તો કે જાંબલી. કેવો પદાર્થ? કે લાલ. કયો પદાર્થ? પીળો. અને એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન શું સમજવો પડે? વર્ણપટ. શું સમજવો પડે? કહાની ખબર પડે? જો આ ક્વેશ્ચનને બારીકાઈથી ના સમજો ને તો પરમાણુ બંધારણ ગયું, રેડી? એટલે બહુ થોડુંક મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે સમજવું પડે. પહેલું સમજવું પડે પ્રકાશનું સ્વરૂપ, કણ અને તરંગ, રેડી? કણ અને તરંગ હોય તો કણ ડોટ ડોટમાં આવે, તરંગ મોટો મોટો થઈ જાય. અંદરથી બે ક્ષેત્રો પસાર થાય, ચુંબક અને વિદ્યુત. ચુંબક અને વિદ્યુત ક્ષેત્ર પસાર થાય, વિવિધ ક્ષેત્રો કહેવાય. વિવિધ ક્ષેત્રો કોનું નામ આપ્યું? કિરણનું. તો કિરણના અંદર શું છે? ચુંબક અને વિદ્યુત બે ક્ષેત્રો છે એટલે વિવિધ ક્ષેત્રો છે. કોના અંદર? કિરણના અંદર. તો કહેવાય શું પ્રકાશના? વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્યાં પડે છે? દરેક પદાર્થ ઉપર પડે છે. પદાર્થના અંદર એલો ઇલેક્ટ્રોન શું કરે છે? કણ સ્વરૂપે ગતિ કરે અને તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તો એના અંદરે બે ક્ષેત્રો આવે. કયા? વિદ્યુત અને ચુંબકીય. માટે ઇલેક્ટ્રોનની ગતિને શું કહી શકાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ જેવી ગતિ કહી શકાય. એટલે દરેક પદાર્થના વર્ણપટ મળે, જેમ પ્રકાશના વર્ણપટ મળે ને એમ દરેક પદાર્થને શું મળે? જુદા જુદા વર્ણપટ મળે. સમજ પડી? એટલે તમારે બે વસ્તુ ભણવી પડે, તરંગ લંબાઈ અને આવૃત્તિ, રેડી? તરંગ લંબાઈ અને આવૃત્તિ. આટલા સુધી ખબર પડે? શબ્દશ પછી સમજાવું છું, પહેલાં થોડીક માહિતી આપી દઉં, બરાબર? પછી શબ્દશ સમજાવું તો તમને ખબર પડે, રેડી? તરંગના આવૃત્તિમાં શું ફરક છે? કોઈને ખબર છે? તરંગ લંબાઈ એક શબ્દ આપું, તરંગ લંબાઈ, અને એક છે આવૃત્તિ. આ બંનેમાં કોઈ ફરક છે ખરા? જો એક ઉદાહરણ આપું. માની લો એક 11 સાયન્સ તમારા જેવડી એક છોકરી છે, બરાબર?
આમ તમારામાંથી જ કોઈ એક છે, બરાબર. હું અહીંયા ખુરશીમાં મસ્ત બેસેલ છું, બરાબર, બેઠો હતો અને બાજુમાં આવી નજીક કાનના એકદમ જોરથી ચીકાડી પાડ્યો. મને એવું નહીં થતું કે એક ધોલ મેળ દઉં, ખબર પડી, આવું થતું નહીં. પણ માની લો કે એક નાની છોકરી છે, એક નાની છોકરી છે, સમજો બીજા ત્રીજામાં ભણે છે, કયા ભણે છે, બીજા ત્રીજામાં. હું બેસ્યો હતો ખુરશીમાં, એકદમ નજીક આવી, નજીક આવી અને કાનમાં એવી ચીકાડી પડે જોરદાર, મને એવું થઈ જાય કે આમ છાંટ દઈને ઘસી દઉં. તમને ના થયું, ના થયું, ઉપરથી ઈના ના થવું જોવો ને, પણ તમારો અવાજ થોડો કેવો હતો, તો થોડોક આમ ઘાટો હતો, એટલે કાનમાં વાઇબ્રેશન એવું ના થયું, મગજ ઉપર તણખા ના થયા, ખબર પડી. પેલીને છોકરીનો અવાજ એકદમ તીખો હતો, કે જેના કારણે મગજના તારા લાવી દીધા. તો બંનેના અંદર ફરક શું છે, બંનેના તરંગ કાઢીએ આપણે, બંનેના શું કાઢીએ, તરંગ. જો જુઓ, પહેલો તરંગ તમારો છે આ બિંદુ, અને ત્યાંથી તરંગ નીકળ્યો, આ તરંગ તમારો છે, રેડી, ઓકે. અહીંથી અહીંયા સુધી આવો તરંગ મારા કાનમાં જોયું, મને કશું જ ના થયું. પણ જે પેલી નાની છોકરી છે ને, એનો તરંગ આવો હતો, જોજો, એ રેડી. તમારા આ તરંગ અને આ તરંગમાં ફેરફાર શું છે, તો આનું આ ડિસ્ટન્સ જોજો ઓછું હોય, આ તરંગ ગળીએ તો કયું ડિસ્ટન્સ ઓછું, આર્યું ડિસ્ટન્સ ઓછું, ખબર પડે, આ અધ્ધર નહીં જતો અને પેલો શું જાય, અધ્ધર. આ વધારે અધ્ધર જઈ રહ્યો, ખ્યાલ આવે છે, હું કયા વાત કરું છું, આરી વસ્તુની. અહીંયાથી અહીંયા સુધી લાંબો છે, જરા તમારો તરંગ અહીંથી અહીંયા સુધી ટૂંકો છે, સમજ પડે છે. માટે આની આવૃત્તિ ગણીએ તો આવૃત્તિ નીચી છે તમારી આવૃત્તિ, ખબર પડી. જે 11 સાયન્સની છોકરી છે એની આવૃત્તિ નીચી છે, એટલે મગજ સુધી પહોંચવાની ઝાટકા ના મારે, સમજ પડ્યું. જ્યારે પેલીનું શું છે, આવૃત્તિ જોરદાર, અને આવૃત્તિ જોરદાર એટલે એને કહેવાય ફ્રિકવન્સી, એ તરંગ ઇફેક્ટિવ કહેવાય, ગમે તેના ભૂકા કાઢી નાખે, ખબર પડે છે. એટલે કાનના પડદા અંદર સુધી હલાઈ કોણ દે, જેની આવૃત્તિ પાવરફુલ હોય, કાની ખબર પડે, જેની આવૃત્તિ વધારે હોય એની તરંગ લંબાઈ પણ ઓછી થઈ જાય. જોજો, અહીંયાથી અહીંયા સુધી આટલા ભાગને શું કહેવાય, લેમડા, આના આવૃત્તિ વી કહેવાય, આના આવૃત્તિ શું કહેવાય, વી. અહીંયાથી એક તરંગ અહીંયા બે ક્રમિક શુંગ અને બે ક્રમિક ગદ વચ્ચેના અંતરના તરંગ લંબાઈ કહેવાય, બરાબર. તો અહીંથી અહીંયા સુધી શું કહેવાય, તરંગ લંબાઈ લેમડા. તો લેમડા આનો ઓછો વધારે છે કે આનો વધારે છે, જોજો, અહીંયાથી અહીંયા સુધી જોજો, આ લેમડા છે, અહીંયા ડિસ્ટન્સ જુઓ, આ આટલું ડિસ્ટન્સ જુઓ, આ એક તરંગ અહીંયા પૂરો થાય આ બિંદુથી આ બિંદુ, બરાબર. હું બોલું એ ખબર પડે, કોઈ પણ એક તરંગ પકડી લો, કેટલા પૂરો થાય, અહીંથી સ્ટાર્ટ થયો તો એક આખો રાઉન્ડ મારીને અહીંયા પૂરો થશે. તો આ લેમડા છે, આ શું છે, લેમડા. આનો લેમડા વધારે છે કે આ તરંગનો, જોજો, આમ લાંબો થવા જોઈએ એટલે ટૂંકો થઈ ગયો અહીંથી, તે આ અંતર વધારે છે, આ અંતર વધારે છે કે આ અંતર વધારે છે, નીચેવાળાનો અંતર વધારે. તમારી શું વધારે હશે, તો તરંગ લંબાઈ વધારે હશે, રેડી. જેની તરંગ લંબાઈ વધુ હોય એની આવૃત્તિ કેવી હોય, નીચી હોય, સમજ પડી. તરંગ આમ ખેંચાય અને આમ ખેંચાવા જાય એટલે તરંગ લંબાઈ વધારે, તરંગ લંબાઈ વધારે તો આવૃત્તિ શું થાય, નીચી થાય, રેડી. એટલે આનો વી ઓછો હશે, તો મતલબ લેમડા ચલે છે, શું લખાય, 1/v લખાય. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના કેવા હોય, વ્યસ્ત હોય, રેડી. પણ યાદ રાખજો, જેની આવૃત્તિ પાવરફુલ હશે એ તરંગ પાવરફુલ હોય, તરંગ કેવો હોય, પાવરફુલ. આટલા સુધી ખબર પડે, કોઈ લોચો નહીં. તો આ બે પદ આપણે આગળ સમજીશું, બરાબર. હવે એક એક લીટી ઉપર જઉં છું, સમજાવું છું તમને. વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે શું, તે કેવી રીતે બનેલ છે, બરાબર. જેમ્સ મેકવેલ વૈજ્ઞાનિક હતો, કયો, જેમ્સ મેકવેલ. ઘણા બધા વૈજ્ઞાનિક હતા, જેમ્સ મેકવેલ હતો, બરાબર. આને એમ કીધું કે સૌ પ્રથમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયા વિગતવાર સમજૂતી નીચે મુજબ આપી. કોના વચ્ચેની સમજૂતી આવી, ભારિત પદાર્થ. ભારિત એટલે જે ભાર ધરાવતો હોય. ભાર કોણ ધરાવે ભાઈ, કોણ ભાર ધરાવે, પહેલી લીટીમાં જ ના ખબર પડે, બોલો. મેં આ ના સમજાવ્યું હોત ને તો પહેલી લીટી સમજવી કાઢી હતી. કેમ, ભાર કોણ ધરાવે, ભાર ઇલેક્ટ્રોન ધરાવે ને, રેડી. તો વિદ્યુતચુંબકીય વિકિરણમાં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા, તો મેં આખી કહાની સમજાવી દીધી કે ક્યાંથી આવ્યું, ખબર પડે છે. એટલે કહે છે, મેક્સવેલ પહેલાં હતા, સૌ પ્રથમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક ભારિત પદાર્થો વચ્ચે પારસ્પરિક ક્રિયાની સમજૂતી આપી હતી. એ પહેલાં હતા કે જેમને જોયું કે પદાર્થના અંદરે રહેલો ભારિત પદાર્થ એટલે કોણ, ઇલેક્ટ્રોન,
કેવું ધરાવે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ધરાવે. શું ધરાવે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. આટલા સુધી ખબર પડે? ઓકે, આગળ. જ્યારે વિદ્યુત ભારિત કણ પ્રવેગ હેઠળ, વિદ્યુત ભારિત કણ એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પ્રવેગ હેઠળ ચોક્કસ રીતે ઘૂમતું હોય, હેઠળ ઘૂમે છે, ત્યારે એકાંતરીય રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કોના અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રોનના અંદર. કોના અંદર? ભારિત પદાર્થના અંદર. ભારિત પદાર્થ ક્યારે ઉત્પન્ન કરે? ફરે ત્યારે. ફરે એટલે કૂદો, ઉર્જા મેળવો, ઉર્જા મેળવે એટલે ફરો, વધારે ફરો, વધારે પડતો પડતો કૂદો, અને કૂદો એટલે શું ઉત્પન્ન કરો? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. પારગમિત થાય છે. પારગમિત થાય છે એટલે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલું નહીં, એ તમારા સુધી એ પહોંચાડશે, આંખો સુધી પહોંચાડશે. ખબર પડી કે નહીં? જેના કારણે આપણે પદાર્થને જોઈ શકીએ છીએ. જો આ બધું ના સમજો તો આ બધા શબ્દોની સમજ મળે એવી હ નહીં. રેડી? હવે કહે છે, આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણો કહે છે. કયા ક્ષેત્રો? તો કયા સ્વરૂપે પ્રસરણ કરે છે? મોટા ભાગે ઇલેક્ટ્રોનના કણ સ્વરૂપે ના ગણતા, કયા સ્વરૂપે ગણ્યું? તરંગ. તરંગ સ્વરૂપે આમાં ફરતો ફરતો આગળ વધો, અને આગળ વધો એટલે અંદર શું આવો? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આવો. રેડી અહીંયા સુધી? ઓકે. આગળ કહે છે, પ્રકાશ. 19મી સદીમાં ન્યુટ્રોનના સમયમાં પ્રકાશ કણોનો બનેલો છે તેમ ધારવામાં આવ્યું. મેં તમને પહેલાં જ કીધું, પ્રકાશ ત્યાંનો બનેલો છે ધારવામાં આવ્યું, કણો. અરે યાર, કન્ફ્યુઝન જોરદાર હતી. એક વૈજ્ઞાનિક એમ કે કણનો બનેલો, એક વૈજ્ઞાનિક કે તરંગનો, મેક્સવેલ એમ કે તરંગનો બનેલો. ન્યૂટનના સમયમાં જે વૈજ્ઞાનિકો હતા એ એમ કહેતા હતા કે કણનો બનેલો, ખેંચા ખેંચી ચાલતી હતી. પછી કોણ આવ્યાનો સોલ્યુશન કરવા? ખબર છે કોણ? એ વખત એક જ વૈજ્ઞાનિક હતો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એ કૂદ્યો, સમજ પડી કે નહીં? અને એને સમજાયું કે બકા, તુંય લડીશ નહીં, તુંય લડીશ નહીં, તમે ઝઘડા છોડો. રેડી? કે આપણે એવું કરીએ કે ના, એટલે આમાં ચાર અસરો હતી. આના પછીના ક્વેશ્ચનમાં હું ચર્ચા કરીશ. એક ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર, બરાબર, કાળા પદાર્થનું વિકિરણ. હવે આ બધી જે અસરો હતી, બરાબર, એ અસરોને સમજાવવા માટે વૈજ્ઞાનિકો બાંધતા હતા અંદર. બાંધતા હતા એટલે કે શબ્દોની લડાઈ ચાલતી હતી, બરાબર. કે પેલો કે મારી અસરને ભાઈ આ સ્વરૂપથી સમજાવાય, કણ સ્વરૂપથી. પેલો કે મારી અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર છે, બરાબર, કાળા પદાર્થનું વિકિરણ છે, બરાબર. ઘણી બધી અસરો છે, એકબીજાના લડતા હતા કે ભાઈ હું કણથી સમજાવું, પેલો કે હું પ્રકાશથી સમજાવું, સોરી, તરંગથી સમજાવું, પેલો કે હું કણથી, પેલો કે હું તરંગથી. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ભાઈ તમે બધા એક બાજુ શાંતિ રાખો, આપણે એવું કરીએ જેટલી અસરો છે એના માટે એક જ શબ્દનું પ્રયોજન કરીએ. અને શબ્દ હતો ફોટોન. કયો શબ્દ હતો? ફોટોન. ફોટોનનો મતલબ શું થાય? ખબર પડે છે, કણ અને તરંગ બંનેનું ભેગું સ્વરૂપ. એટલે માની લો કે આ વૈજ્ઞાનિક હોય, બરાબર, એ એમ કહે કે મારે કણ સ્વરૂપ સમજાવવું, તારે તરંગ સમજાવવું, પણ આ એની થિયરીમાં ફોટોન શબ્દ વાપરે, તારે તારી થિયરીમાં ફોટોન જ વાપરવાનો. કારણ કે ફોટોનનો મતલબ શું થાય? કણ અને તરંગનું ભેગું સ્વરૂપ. તો ફોટોન વાપરો તો જેને કણ સમજવું એ કણ સમજી લે, જેને તરંગ સમજવું એ. સોલ્યુશન થઈ ગયું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આનું નિવારણ કરી આપ્યું. ફોટોન એટલે શું? પ્રકાશનું એવું સ્વરૂપ જે કણ અને તરંગ બંનેનું બનેલું હોય. રેડી? એટલે આને સમજવા માટે કેટલીક આગળ કેટલીક ચર્ચાઓ થઈ છે, આગળ એની ચર્ચા કરું છું, બરાબર. જોઈએ, 19મી સદીમાં ન્યૂટ્રોનના સમયમાં પ્રકાશ કણોનો બનેલો છે એમ ધારવામાં આવેલું. પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે. પ્રકાશ કયાનું સ્વરૂપ છે? વિકિરણનું. વિકિરણ એટલે ખબર પડે, જે ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર ધરાવતા હોય એવા વિવિધ કિરણોનું બનેલું છે, એટલે વિકિરણનું સ્વરૂપ છે. મેક્સવેલ પ્રસ્થાપિત કર્યું કે પ્રકાશ તરંગો આંદોલન કરતા વિદ્યુત અને ચુંબકીય લાક્ષણિકતાની સાથે સંકળાયેલા છે. એટલે જો આને તરંગ સ્વરૂપે સમજાવવાની કોશિશ કરી, અને ન્યૂટ્રોનના સમયમાં પ્રકાશના કેવેલા સ્વરૂપમાં સમજાવતા હતા? કણના સ્વરૂપમાં. આ કે તરંગ, પેલો કે કણ, એટલે ડખાતો હતા એ વખત, ખબર પડી? આ એમ કે તરંગના સ્વરૂપમાં એને સમજાવો અને એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા પ્રદર્શન કરે છે, બરાબર. રેડી? એટલા સુધી થોડી ચર્ચા થઈ. હવે કહે છે, વિદ્યુત ચુંબકીય તરંગના ગુણધર્મો થોડાક હવે એના ગુણધર્મો સમજીએ. શું કહે છે? બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગોની ગતિ ઘણી જ જટિલ હોય છે, તેમ છતાં તેના સરળ ગુણધર્મો નીચે મુજબ છે. જો
આની ગતિ એકદમ જટિલ છે. કેમ જટિલ છે બેટા? કારણ કે બે ક્ષેત્રો છે, એક તો ચુંબકીય ક્ષેત્ર ને એક વિદ્યુત ક્ષેત્ર. રેડી? એક આખું આમ સમજવું પડે કે આમ 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 જતું ક્ષેત્ર છે, એક આખું બેના પાછળ એકબીજાના લંબે છે. તમે જોજો આ દિવાલ અને આ દિવાલ એકબીજાને કેવી હોય, લંબ ના હોય. કારણ કે આનો કેટલો ખૂણો, આ જે દિવાલ છે આ દિવાલ આમથી આમ જતી હોય અને આ દિવાલ આમથી આમ આવે તો આ બે દિવાલો વચ્ચે કેટલો ખૂણો બને, 90 નો ના બને? ખબર પડે છે ને, આ એક દિવાલ છે ને આ એક દિવાલ છે તો કેટલાનો ખૂણો બને? 90 નો ખૂણો બને. તો બંને દિવાલો એકબીજાને કેવી હોય છે, લંબ. એ પ્રમાણે આ બંને એકબીજાને કેવા છે, લંબ. એક આમ ઊભું જઈ રહ્યું, આ તો 1D રચના છે, 3D જોવા તો ખબર પડી જાય. રેડી? એકબીજાને કેવા છે, લંબ. અહીંથી એક જાય છે આ દિવાલથી અને એક આ દિવાલથી જાય તો કેટલાનો ખૂણો બને, 90 નો બને. રેડી? એટલે કે છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર તરંગની દિશામાં પસાર થતા એકબીજાને લંબરૂપ હોય છે. ચલો આ ક્ષેત્રો કેવા છે, એકબીજાને લંબરૂપ હોય છે. પહેલો પોઈન્ટ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો હા એક દિશામાં પસાર થાય છે, પધશે આગળ, પસાર એક દિશામાં થાય, પણ એકબીજાને કેવા છે, તો લંબ. રેડી? પહેલો પોઈન્ટ ક્લિયર થઈ જાય. બીજો પોઈન્ટ શું કહે છે, બીજા પોઈન્ટમાં કહે છે વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોની તરંગ લંબાઈ અને આવૃત્તિ કંપ વિસ્તાર, એક કંપ વિસ્તારનું સિમ્બોલ છે એ, બરાબર, એને આપણે સમજવું પડશે. સમજાય છે જ્યારે ત્યારે? તરંગ લંબાઈ મેં અત્યારે થોડી સમજાવી, આવૃત્તિ સમજાવી, કંપ વિસ્તાર એક સમાન હોય છે. હું તમને એમ કહું આ બંને કિરણો આમ દેખાવમાં કેવા સરખા, એટલે ત્રણ વસ્તુ એક, કંપ વિસ્તાર, તરંગ લંબાઈ અને આવૃત્તિ. પેલા આ તો બે જુદા પડતા હતા, ખબર ને, મેં તમને કીધું તમારો તરંગ અને નાની છોકરીનો તરંગ બે જુદા પડતા હતા, અહીંયા એવું છે નહીં, બંને કેવા છે, સરખા જેવા છે. એટલે ત્રણ વસ્તુ સરખી છે, કંપ વિસ્તાર, આવૃત્તિ અને તરંગ લંબાઈ, એ કેવા છે, એક સમાન છે, પણ શું છે, એકબીજાને લંબ. આ બંને કિરણો કેવા છે, એકબીજાને કેવા છે, લંબ છે. પણ તેઓ એકબીજાને લંબ સમતલમાં કંપે છે. કંપે છે એટલે ગતિ કરે છે, આગળ વધે છે. કંપન કરે તો જ તરંગ આગળ વધે, કંપન ના કરો તરંગ છે જ ના આગળ વધે. રેડી? એટલે લંબ કંપે છે. અવાજ અને પાણીના તરંગો, તમે વિચારો, તમે મારો અવાજ સાંભળી શકો કેમ? હા, હવા લઈને આવો અવાજ, ખબર પડે છે, હવાનું માધ્યમ ના હોય તો. માની લો શૂન્યાવકાશ હોય ને અહીંયા, તો હું ચિરાડો આમ તીખો પાણી પાણી મરી જાઉં તો તમે સાંભળો ના, ખબર પડી, ગમે તેટલી ચીસો વાળો, તમે કોઈ બોલતા છો ને સાહેબ, અને તમે બોલો એ મને ના સાંભળાય. કેમ? કારણ કે અવાજ પડે ક્યાં, હવાના માધ્યમે, એ હવા લઈને આવો અવાજ, સમજ પડે છે. એટલે હવાનું માધ્યમ જરૂરી છે કોના માટે, અવાજ પ્રસરણ કરવા માટે. રેડી? પાણીનું પ્રસરણ કરવું હોય, જો અવાજ અને પાણીના તરંગો, પાણીના અંદર ઉત્પન્ન થતા તરંગો, પાણી હોય જ ના તો તરંગ બને જ ના. પાણીના અંદર તમે પથ્થર નાખો એટલે તરંગ બને છે, ખબર પડી, પાણી હોય જ નહીં તો તરંગ બનવા જ નહીં. તો પાણી અને અવાજ તરંગો જેમ વિદ્યુત તરંગોની માધ્યમની જરૂર હોય છે, એટલે અવાજ અને પાણીનો તેની જરૂર છે, માધ્યમની જરૂર છે. પણ આ જે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, એમને કોઈ માધ્યમની જરૂર નહીં. સૂર્યપ્રકાશ બધી જગ્યાએ પહોંચે, સમજ પડે છે. એ કૂવો હોય ને કૂવામાં તમે શૂન્યાવકાશ કરી બેસે હોય તો નીચે સુધી નહીં આવો, એ આવશે અજવાળું, ત્યાં પણ પહોંચશે, સમજ પડે છે. કોઈ એવો ગ્રહ નથી, કોઈ એવી જગ્યા નથી જ્યાં સૂર્યપ્રકાશ ના પહોંચે. હા, જાળીદાર જંગલ હોય તો બે નંબરની વાત, ના પહોંચે, બરાબર. બાકી સૂર્યપ્રકાશ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ કરી શકે, માધ્યમની કોઈ જરૂર નહીં, બરાબર. એટલે કહે છે પરંતુ શૂન્ય અવકાશમાં ગતિ કરી શકે છે, કોણ તેઓ, એટલે પ્રકાશ કાં તો વિદ્યુત ચુંબકીય વિકિરણ, તેઓ એટલે કોણ લખવાનું, વિદ્યુત ચુંબકીય વિકિરણ કાં તો પ્રકાશ માધ્યમ વગર પણ શૂન્ય અવકાશમાં પણ શું કરી શકે છે, ગતિ કરી શકે છે. અહીંયા સુધી ઓકે? રેડી? કોઈ લોચો નહીં, આગળ વધીએ. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, આ વર્ણપટની કેમ જરૂર પડી? વર્ણપટ એટલા માટે આવ્યો કારણ કે પ્રકાશનું સ્વરૂપ જ દરેક પદાર્થમાં અપ્રકાશ છે, તો જુદા જુદા વર્ણપટ જાનીવાલી પીનારાનો નહીં બનેલું. હવે જાનીવાલી પીનારાનો એટલે બધાનો અભ્યાસ કરવો પડે, બધા રંગનો આવે તમારે. કારણ કે તમે બે મિનિટ માટે વિચારો, મેં તમને એક એક દિવસ આપણે ચર્ચા કરી હતી, ખબર ને, ગુલાબનો રંગ કેવો હોય છે, તમે કહો ગુલાબી હોય છે, લાલ હોય છે, હું કહું છું કાળો હોય છે, તમે માનતા નહીં. રેડી? કેવું હોય છે, કાળો રંગ હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે હવે સમજો, એક ગુલાબ લઈને તમારે ક્યાં જવાનું, એ ગુલાબ લઈને અંધારા ઓરડામાં જવાનું, ક્યાં જવાનું, સમજો કહાની એક વખત. આ ગુલાબ છે, રેડી, લાગે ગુલાબ જેવું, લાગે ના લાગે લગાડજો. રેડી? લાલ કલર જુઓ, પણ લાલ હોય જ નહીં ગુલાબ, ચેતના લાલ કલર રાખું. રેડી? હવે આના ઉપર તમે જુદી જુદી ટોટ લેવાની, અંધારા ઓરડામાં જઈ
અને તમારે આના ઉપર વાદળી ટોચ મારવાની, કઈ વાદળી, તમને કાળું દેખાશે. તમારે પીળી ટોચ લેવાની, મારવાની, કાળું દેખાશે, રેડી. પછી જાંબલી ટોચ લેજો, કાળું દેખાશે, રેડી. કોઈ પણ કલરની ટોચ લેશો ને તો કાળું જ દેખાશે, બરાબર. 10 ટોચ અલગ અલગ કલરની લઈએ તો ખાલી કઈ ટોચના અંદર, તો તમે માની લો લાલ ટોચ આના ઉપર મારી તો લાલ દેખાશે, પછી સફેદ ટોચ મારી તો લાલ દેખાશે, બાકી બીજા કોઈ પણ ટોચના અંદર કેવું દેખાશે, કાળું દેખાશે. તો ગુલાબનો રંગ કયો થયો, કાળો થયો, લે ચેતના લાલ થયો. તમે વિચારો તો ખરા, 10 ટોર્ચ હતી, બેના અંદર લાલ દેખાય અને 8ના અંદર કાળો દેખાય, તો ગુલાબનો રંગ કયો થયો, કાળો તો થયો. પરિણામ તો એ જ કે છે, અવલોકન શું કહે, સમજ પડે છે તમને. એમ કે તારણ લખવાનું, તમે એવું લખો કે ભાઈ ગુલાબ લાલ કલરનું છે તો એ ના લ્યા, 8 ટોર્ચના અંદર કેવું દેખાય છે, તો કે કાળું દેખાય છે. માટે સાબિત થાય છે કે ગુલાબનો રંગ કેવો છે, કાળો છે, રેડી. જો હવે કહાની શું છે, આને એવું કર્યું, આને ગુલાબને કેવું હતું, લાલ કલરનું ઉત્સર્જન કરવાની ક્ષમતા હતી. લાલ કલર બહાર ફેંક, રેડી. તમે પીળો કલર આપાત કરો તો એને ખબર જ નહીં પડતી હવે ફેંકવું હું બહાર, કારણ કે લાલ તો આવ્યો નહીં, પીળામાં લાલ આવ્યો ના આવ્યો, એટલે જેવો પીળો આપે એ તો બધું શોષણ કરતી હતી ને. લાલ ફેંકવા માટે બાર કોઈ હોય નહીં, એટલે બહાર હું દે ફેંક, કશું ના ફેંક, કશું ના ફેંક, એટલે ભાગ કાળો દેખાય, ખબર પડે. પછી તમે વાદળી આપાત કરો, વાદળી આપાત કરો એ પણ શોષી લે, બાર કશું ફેંક ના, એટલે તમારા આંખમાં કોઈ આવે ને, આવે એટલે કાળું ગંબર બાજુ, રેડી. તમે જ્યારે લાલ આપાત કરો તો લાલ ફેંકી એક બાર, જેવો લાલ ફેંક એટલે તમે કહો હા લાલ, સમજ પડી. તમે જ્યારે જ્યારે ગુલાબ જોયું છે ને ત્યારે પ્રકાશની હાજરીમાં જોયું હોય, સમજ પડે છે. પ્રકાશમાં જાની વાલી પીનારા બધા કલર, જેવા બધા કલર આપાત કરો એટલે ગુલાબને ખબર પડી જાય કે હા બધા શું છે, બીજા બધા રાખો લાલ બાર ફેંકો, એટલે જેવો લાલ બાર ફેંકે તમારા આંખમાં આવે તમને ગુલાબ કેવું દેખાય, લાલ દેખાય, સમજ પડે છે. પહેલાંના જમાનામાં પેલું કઈ બત્તીઓ હતી ખબર છે, આપણે પેલી પીળા કલરના ગોળા હતા, અત્યારે છે ના, સમય જતાં બદલી દીધા. કેમ, કારણ કે પહેલાં એવું હતું કે ભાઈ એ ગોળામાં માની લો કે કોઈ બચારા કોઈ એન્ગેજમેન્ટ કરવા માટે જાય છે કોઈ, અને પીળા ગોળામાં બેયા હોય બરાબર, કલર કોઈ નવો જ દેખાતો હોય એ વખત, ખબર પડી. અને ભાઈ એન્ગેજમેન્ટ કરીને અને અજવાળામાં આવે તડકામાં, એટલે કલર બદલાઈ જવું હોય, અને આવું થયું લોચા પડ્યા, ખબર પડે કે નહીં. એટલા માટે તાત્કાલિક ધોરણે ગવર્મેન્ટે એવું આદેશ આપી દીધો હું કે પીળા ગોળાઓ બધા કાઢી નાખવા, કારણ કે પીળા ગોળામાં ગુલાબ કેવું દેખાશે, કાળું દેખાશે, કેવું દેખાશે, આવું નહીં હો, ખાલી મજાક કરું, બરાબર. એવું કશું હતું નહીં, પણ એક્ઝેક્ટ કલર તમારે જાણવો હોય તો સફેદ પ્રકાશમાં જાણીએ કે, એટલે ગવર્મેન્ટના ખબર પડી ગઈ. વૈજ્ઞાનિકો સંશોધન દ્વારા રજૂ કર્યું કે જો સફેદ લાઇટ નહીં હોય તો યોગ્ય કલર આપાત થશે નહીં, પરાવર્તિત થશે નહીં. માટે બધી જગ્યાએ કયો કરો, સફેદ કરો, એટલે બધી જગ્યાએ લાઇટો કેવી થઈ ગઈ, સફેદ થઈ ગઈ. બુદ્ધિ એડાળો હવે થોડી, સાયન્સ રાખ્યું છે, રેડી. મળીએ આગળના વિડીયોમાં, ઓકે. આ વિડીયો લેક્ચર નંબર કયું હતું આપણું, 4th, 5th લેક્ચરમાં આગળ મળીએ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.